नमस्कार, गुड मॉर्निंग, सुप्रभात विद्यार्थी मित्रों। गया क्लास में आपणे पार्ट ए चित्रपदानी एक विषय आपणे अभ्यास करी गया। आजे आपणे पार्ट बे विषय संस्कृत धोरण आठ में चित्रपदानी बे विषय आपणे भणवानुं छे। विद्यार्थी मित्रों, चित्रपदानी एक में आपणे जोयुं स्त्रीलिंग, पुल्लिंग, नपुंसकलिंग। एक करता वधारे ज्यारे कोईपण व्यक्ति हो त्यारे आपणे व्यक्ति के वस्तु हो तो आपणे कई रीते वाक्यनो प्रयोग करीए छीए। चित्रपदानी बे में पण आपणे हवे पुल्लिंग वस्तु के कोईपण व्यक्ति माटे ज्यारे आपणे विशेष शब्द वापरवाना होय छे, वाक्य बनावाना होय छे, आपणे कई रीते बनावशुं ते हवे आपणे आगळ अभ्यास करीए। आ माटेना जे इम्पोर्टंट शब्दों छे ए आपणे बोर्ड पर लखेला छे, तो सौथी पहेला आपणे ए शब्दों छे एनुं आपणे હવે સૌથી પહેલો શબ્દ છે વિદ્યાર્થી મિત્રો એતે। એતે એટલે ગુજરાતીમાં તેનો શબ્દ થશે આ। એતે એટલે આ બધા। અને બીજો જમણી બાજુ જે છે તેનો શબ્દ છે તે। તે એટલે પેલા બધા। એતે એટલે આ બધા, તે એટલે પેલા બધા। હવે એનો શબ્દ ક્યારે વાપરવામાં આવે છે? પુલ્લિંગ વસ્તુ કે વ્યક્તિ માટે। જ્યારે કોઈ પુલ્લિંગ શબ્દ હોય, કોઈ વસ્તુ અથવા વ્યક્તિ માટે તમારે એ શબ્દનો ઉપયોગ કરવાનો હોય છે, ત્યારે તમારે એ તે અથવા તે આ શબ્દનો ઉપયોગ કરી અને વાક્યના બનાવવાના રહેશે। વિદ્યાર્થી મિત્રો, પાના નંબર આઠ ઉપર ચિત્રપદાની બે માં છ ચિત્રો છે, તેમાં હાથી છે, તો તેમાં હાથી છે, સસલાઓ છે, હંસ છે। તો વિદ્યાર્થી મિત્રો, એક છોકરી છે એ આપણને આવી રીતે આંગળી જિંદી અને પેલું હાથીઓ દેખાડે છે, સસલા દેખાડે છે, તો સંસ્કૃતમાં આપણે કઈ રીતે વાક્ય બનાવશું તો હવે જોઈએ। તો સૌથી પહેલે આપણે જોશું એતે। એતેનો ગુજરાતીમાં અર્થ થશે આ બધા, અને તે એટલે પેલા બધા। આપણે ઘણીવાર સામાજિક જીવનમાં આપણે વ્યવહારમાં વાતો કરતા હોય છે, આ બધા મારા સગા સંબંધીઓ છે અને પેલા બધા મારા નજીકના પડોશીઓ છે। આ રીતે અલગ અલગ આપણે વાક્ય બનાવતા હોય તો હવે વિદ્યાર્થી મિત્રો પહેલે જોઈએ પહેલું વાક્ય। એક છોકરી આંગળી જીંદીને ત્રણ હાથીઓ દેખાય છે। એક હાથી નથી વિદ્યાર્થી મિત્રો, એક કરતા વધારે છે, તો હાથી છે, તો શું કહેવામાં આવશે? એતે ગજાહ। એતે એટલે આપણે અહીંયા જોયું બોર્ડ ઉપર, એતે એટલે આ બધા, બરોબર છે? તો પુલ્લિંગ શબ્દ છે એતે, આ બધા પુલ્લિંગ વસ્તુ કે વ્યક્તિ માટે સર્વનામ જ્યારે ઉપયોગ કરવામાં આવે એતે એટલે આ બધા। ગજા, ગજહ નહીં, ગજહ એટલે હાથી ને ગજહ એટલે એક હાથી। ગજાહ, ગજાહ એટલે ઘણા બધા હાથીઓ, એતે ગજાહ। તો ગુજરાતીમાં અર્થ થશે આ હાથીઓ છે। બાજુમાં જમણી બાજુ તમે ચિત્ર જુઓ એટલે એક છોકરી હાથ કરીને આપણે બીજું ચિત્ર દેખાડે છે, એની નીચે લખેલું છે તે ગજાહ। અહીં જો તે એટલે પેલા, પેલા બધા, એતે એટલે આ બધા, તે એટલે પેલા બધા, તો તે ગજામાં પેલા હાથીઓ છે। પછી છે એની નીચેનું એતે શશકાહ। હવે શશકાહ શશક હોય એટલે સસલું, શશકાહ એટલે સસલાઓ, એતે શશકાહ એટલે આ સસલાઓ છે અથવા આ બધા સસલાઓ છે। તે શશકાહ એટલે પેલા બધા શશકા એટલે કે સસલાઓ છે। એના પછીનું નેક્સ્ટ વાક્ય છે વિદ્યાર્થી મિત્રો હંસો। ઘણા બધા હંસ તમને જોવા મળે છે, એતે હંસાહ। એક છોકરો આંગળી ચીંધીને હંસ દેખાડે છે, ત્રણ હંસો છે, એતે હંસાહ એટલે આ બધા હંસો છે અથવા આ હંસો છે। અને એક બાજુ બીજું વાક્ય છે તે હંસાહ એટલે કે તે હંસો છે। તો વિદ્યાર્થી મિત્રો, આ જે છ વાક્યો છે આ છ વાક્યની અંદર પુલ્લિંગ વસ્તુ કે વ્યક્તિ માટે જ્યારે વાપરવામાં આવે ત્યારે એતે અથવા તે શબ્દનો ઉપયોગ કરવામાં આવશે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોશું સ્ત્રીલિંગ। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે તમે જોશો, હવે તમને ખ્યાલ આવશે એટલે વિદ્યાર્થી મિત્રો હવે તમે જુઓ તો બીજો જે શબ્દ છે જે બીજા ચિત્રમાં તમે જુઓ, એક છોકરી છે એ તમને બકરી છે, મહિલાઓ છે, છોકરીઓ છે, ચકલીઓ છે, પણ આ જેટલા સામે તમને ચિત્રો જોવા મળે છે આ બધા ચિત્રો છે તે સ્ત્રીલિંગ છે। તો સ્ત્રીલિંગ માટે લઈને આપણે કયો શબ્દ વાપરશું? તો એમાં પહેલો શબ્દ છે એતાહ। એતાહ એટલે શું થશે? આ બધી। અને સામેની બાજુ તમે જુઓ તાહ એટલે કે પેલી બધી। હવે એના વાક્ય તમે જુઓ એતાહ મેષાહ,
એટલે કે આ બકરીઓ છે, બકરી એક નથી ઘણી બધી છે, બકરી છે સ્ત્રીલિંગ છે, પરંતુ સ્ત્રીલિંગ માટે આપણે તેને કહેશું એસા એતાહ મેષાહ, આ બધી બકરીઓ છે. સામેની તરફ જુઓ તા મેષાહ એટલે કે શું, પેલી બકરીઓ છે. બીજું વાક્ય તા બાલિકાહ એટલે કે આ છોકરીઓ છે, અને સામે એતાહ મહિલાહ પેલી મહિલાઓ છે અથવા પેલી સ્ત્રીઓ છે. એતાહ ચટકાહ, ચટક હોય એટલે ચકલી, ચટકાહ એટલે ચકલીઓ, એતાહ ચટકાહ એટલે કે આ ચકલીઓ છે, જ્યારે સામેની બાજુ તા ચટકાહ એટલે કે પેલી ચકલીઓ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈ ગયા પેલે પુલ્લિંગ, એના પછી આપણે જોઈ ગયા સ્ત્રીલિંગ, હવે આપણે જોશું નપુંસકલિંગ. હવે નપુંસકલિંગમાં તમે જુઓ તો નપુંસકલિંગમાં તમે જ્યારે પણ શબ્દનો યુઝ કરવો હોય તો એનો અર્થ થાય છે, નપુંસકલિંગમાં કોઈ પણ તમે વસ્તુ કે વ્યક્તિ માટે વપરાતા શબ્દો હોય તો એમાં કઈ રીતે આપણે વાક્યનો પ્રયોગ કરશું. તો શબ્દ પેલો જોઈ લ્યો એતાની, એતાની એટલે આ, અને તાની એટલે પેલા, એમાં તે જ શબ્દ છે, ગુજરાતીમાં તે જ વસ્તુ બે છે, પેલા અને આ અને પેલા, પરંતુ સંસ્કૃતમાં તેનો શબ્દ છે એ બદલી જાય છે. દાખલા તરીકે તેને કહેવામાં આવે છે એતાની એટલે આ, તાની એટલે પેલા. હવે સામે જે વસ્તુઓ પડે છે તે દરેક વસ્તુ નિર્જીવ છે, એનો આપણો કઈ રીતે પ્રયોગ કરશો તો સૌથી પહેલા ચોપડાઓ જોવા મળે છે એતાની પુસ્તકાની, બરોબર છે. તો વિદ્યાર્થી મિત્રો એતાની પુસ્તકાની, એતાની એટલે આ, પુસ્તકાની એટલે કે પુસ્તક, પુસ્તક નહીં પુસ્તકાની, ઘણા બધાઓ છે આ પુસ્તકો છે. તાની પુસ્તકાની એટલે ઉપર શબ્દ તમે જુઓ, તાની એટલે પેલા, પેલા પુસ્તકો છે. બીજા ચિત્રમાં તમે જુઓ ત્રણ ચિત્રો છે, તો એક છોકરી કહે છે એતાની ચિત્રાણી, આ ચિત્રો છે, સામેની બાજુ તાની ચિત્રાણી પેલા ચિત્રો છે. એના પછીનો શબ્દ છે એતાની પાત્રાણી, પાત્ર એટલે વાસણ, એક નહીં ઘણા બધા છે, તો એતાની પાત્રાણી એટલે કે આ પાત્રો અથવા આ વાસણો છે. અને એક છોકરો સામેથી એમ કહે છે તાની પાત્રાણી એટલે કે પેલા વાસણો છે. આપણે બધી વસ્તુ આથી નથી કરતા, ઘણીવાર આપણે એમ કહીએ છીએ કે પેલું મારું ઘર છે, ઘરમાં જઈને આપણે એમ કહીએ કે આ મારું ઘર છે, પણ ઘરમાં જઈને એમ નથી કહેતા કે આ પેલું મારું ઘર છે, ઘરમાં જઈએ તો આપણે એમ કહીએ કે આ મારું ઘર છે, દૂરથી જોઈએ તો આપણે એમ કહી શકીએ કે પેલું મારું ઘર છે. તો આ બધા તેમાં ફરક હોય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ તો એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. હવે અહીં છે વયમ, વયમ એટલે અમે, બીજું છે ત્વમ, બરોબર છે, વયમ એટલે કે અમે, બીજું છે યુયમ, યુયમ એટલે તમે. હવે વિદ્યાર્થી મિત્રો અહમ એટલે કે અમે, અહમનું બહુવચનનું રૂપ છે અવયવ, અને ત્વમનું બહુવચનનું રૂપ છે યુયમ. પ્રથમ પુરુષ એકવચન અને દ્વિતીય પુરુષ બહુવચનના શબ્દો હવે આપણે જોઈએ. પહેલા ચિત્રમાં ઘણી બધી મહિલાઓ છે, એ પોતાને સંબોધે છે કે ભાઈ શું કહે છે, વયમ શિક્ષિકાહ, વયમ એટલે અમે શિક્ષિકાઓ છીએ. ત્યારે સામે બાજુ તમે જો સોલ્જર જોવા મળે છે તો એ લોકો કહે છે યુયમ સૈનિક. તો એના પછી તમે જુઓ એટલે એમ કહેવામાં આવે છે યુયમ સૈનિકાહ એટલે કે તમે સૈનિકો છો. પછીનો વાક્ય છે એમાં લખેલું છે વયમ બાલે બાલકાહ, અમે છોકરાઓ છીએ, સામે છે યુયમ બાલકાહ એટલે તમે છોકરાઓ છો. પછીનો શબ્દ છે વયમ મહિલાયા, મહિલાહ એટલે કે અમે સ્ત્રીઓ છીએ, અને યુયમ મહિલા બાલિકાહ એટલે તમે છોકરીઓ છો. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણે જોયા પુલ્લિંગ, એના પછી જોયા સ્ત્રીલિંગ, પછી જોયા નપુંસકલિંગ, પછી પ્રથમ પુરુષ એકવચન, પ્રથમ પુરુષ દ્વિવચન. તો વિદ્યાર્થી મિત્રો ચિત્રપદાની એક અને ચિત્રપદાની બે અહીં પાઠ આપણા પૂરા થાય છે, અને આ પાઠ પૂરો થતાં દરેક વિદ્યાર્થી મિત્રો જેટલા પણ શબ્દ સમજાવેલા છે તે અને ચિત્રોના આધારે તેના સંસ્કૃતમાં અને ગુજરાતીમાં જે જવાબ છે એ તમારે સંસ્કૃતમાં એક એક વાર લખવાના રહેશે, અને સમય પ્રમાણે જે તમને સ્વાધ્યાય પોથીમાં જે વર્ગ આપે તેનાથી તમારે સ્વાધ્યાય પોથી પૂરી કરવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો હું આશા રાખું છું કે તમને આ પાઠ અહીં સમજાઈ ગયો હશે. હવે નેક્સ્ટ પીરિયડમાં આપણે નેક્સ્ટ પાઠ ચલાવીશું.